ઢોકળી સામે લે, તમે જો 500 ગ્રામ તો ભાઈ દાળ આવે છે, ડીશ ની અંદર 2 બાટી આવે છે, 250 ગ્રામ ચૂરમું આવે છે, કોરવા જેવી છાશ આવે છે, આપણે 1 બાટીનો ભૂકો કરી નાખ્યો છે. હવે ટેસ્ટિંગ કરીએ કેવું છે કામકાજ. સાથે જુઓ 4 જાતના તો સલાડ આવે છે, ટામેટા છે, ડુંગળી છે, લસણની પ્યોર ઓથેન્ટિકેટ લસણની ચટણી છે, કાંઈ ન ઘટે જુઓ, મોઢામાં પાણી આવી જાય. સાથે લીંબુ છે અને ચૂરમું તો તમને મેં બતાવ્યું, પ્યોર દેશી ઘીનું રાજસ્થાની ચૂરમું છે, 250 ગ્રામની ક્વોન્ટિટી આવે છે. અમારા કસ્ટમરને અમે ત્યાં સુધીની ગેરંટી આપીએ છીએ કે જો તમને ફૂડમાં ન મજા આવે તો તમારે 1 પણ રૂપિયો પે કરવાનો નથી. હા, 100%. તમે જો આવી ગેરંટી મિત્રો રાજકોટમાં નહીં ક્યાંય નથી આપતા લોકો, કારણ કે એ પોતે બધા અહીંયા જમે છે. એવું નથી કે ભાઈ ખવડાવવા, પ્યોર ખવડાવવા બેઠા છે, ખાલી રસોઈ બનાવીને દઈ દેવા જેવી વાત નથી. અને આ વિડીયો જે આપણે એટલે બનાવ્યો છે. રાજકોટ શહેરમાં મિત્રો ઘણું બધું તમે લોકો ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ખાઈને કંટાળ્યા હશો, કઈક નવું ખાવાની ક્રેવિંગ થતી હશે, તો એના માટે સરસ મજાનો વિડીયો લાવ્યો છું. મેઇનલી મિત્રો રાજસ્થાની ક્યુઝિન હું લાવ્યો છું, દાલ બાટી જે પ્યોર રાજસ્થાની બનાવે છે. અહીંની ખાસ હાઈલાઇટ તમને કહું ને તો દેશી પદ્ધતિમાં બનાવે છે, બીજું શુદ્ધ સિંગતેલમાં બનાવે છે. અહીંની આ સિસ્ટમ છે, કોઈ પણ કસ્ટમર આવે ઉપર દેશી ઘી નાખીને જમાડવામાં આવે છે. ભાઈએ આપણે ઘી પણ અંદર બતાવ્યું હતું, પ્યોર ગામડેથી લઈ આવે છે, સારી ક્વોલિટીનું. ગમે ત્યારે આવીને અહીંયા ઓપન કિચન છે, તમે એનો આનંદ લઈ શકો. છાશ આપવામાં આવે છે ને, એ બી મિત્રો ગોરવા જેવી છાશ આપવામાં આવે છે. અને 180માં મિત્રો ફૂલ ડીશ આપે છે, જેની અંદર તમને 2 બાટી, 500 ગ્રામ દાળ, 250 ગ્રામ ચૂરમું, લસણની ચટણી, સલાડ, છાશ બધું 1 ટાઈમ આવે છે. અને અનલિમિટેડ જેને જવું છે કોન્સેપ્ટમાં એ 229 રૂપિયામાં અનલિમિટેડ ખવડાવે છે. મારા જેવા માટે 180માં ફૂલ ડીશ ઇનફ છે. હવે વધારે વાત નથી કરતો, આ જગ્યાનું એડ્રેસ સમજાવી દઉં. આપણે ઊભા છીએ નાના મોવા મેઇન રોડ ઉપર, SBI બેંકથી આગળ વૃંદાવન ડેરી આવશે. વૃંદાવન ડેરીની એક્ઝેક્ટ સામે આશુતોષ રાજસ્થાની દાલ બાટીમાં આજે આવ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ, કેવું છે કામકાજ. તમારું નામ જણાવો. મારું નામ રશ્મિન મહેતા છે. પ્રચલ ફૂડના દર્શકોને મહેતા પરિવાર તરફથી દાલ બાટીનું આમંત્રણ આપીએ છીએ. નામ ભૂલ્યું, ચિરાગ અગ્રવાલ. હા ચિરાગભાઈ, થેન્ક યુ અમને રિપ્રેઝેન્ટ કરવા માટે. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારો જેન્યુઇન રિવ્યુ લેવા જ અમે તમને પૂછ્યું કે ટેસ્ટ વાઇઝ કેવું છે. ટેસ્ટ એકદમ ઓથેન્ટિક છે, તમે ફેમિલી સાથે બેસીને સારી રીતે અહીંયા માણી શકો એવી વ્યવસ્થા છે. આજે આખું ફેમિલી આવ્યું છે? આખું ફેમિલી આવ્યું છે. જુઓ મિત્રો, કેટલા બધા મિત્રો એક સાથે ભોજનનો આનંદ માણે છે દાલ બાટીનો. અને રેગ્યુલર આવો છો અહીંયા? રેગ્યુલર આવીએ છીએ. દાલ બાટી નો કારીગરી સ્પેશિયલ હું જ છું. હું રાજસ્થાની છું અને મારવાડી છું, અને મારો ગામ છે ડુંગરપુર, અને હું ડુંગરપુરનો રિવાજી છું. અને મને આ એમાં એક્સપિરિયન્સ દાલ બાટીમાં વધારે છે. પણ તમે એક વાર રિક્વેસ્ટ કરું છું કે તમે આ દાલ બાટી ખાશો એટલે ફરીથી તમે અહીં આવશો, એ મારી આત્મા છે. પ્યોર રાજસ્થાની દાલ બાટી છે. બાટી છે અમે ભઠ્ઠામાં શીખીએ, હા ભઠ્ઠામાં જ બનાવીએ. આમાં એવું છે કે એમાં તાપ એવો જોઈએ કે એમાં જે સહન થાય એ બાટીને, એવું તાપ જોઈએ તો એ બાટી શેકાય અંદરથી.
કેમ કે ગોલાઈમાં હોય ને એટલે એને મેં શેકવામાં ટાઈમ લાગે, પણ કસ્ટમર જયારે આવે ત્યારે અમે ગરમ ગરમ તૈયાર રાખતા હોય ભઠ્ઠામાં, જેવા આવી થાળી લાગે એટલે અમે અહીંથી કુક ભઠ્ઠામાંથી આપીએ બાટી અને ઘી અને દાળ એની જોડે, અને પછી ખાધા પછી એમને મજો આવે કે ના ભાઈ ગરમા ગરમ ખાધું છે, પ્યોર રાજસ્થાની દાળ બાટી લાગે છે. પાકી જાય એટલે ફાટી જાય, સમજી લો ફાટી ગઈ એટલે પાકી ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ બરાબર. અને કલર આવો હોય, પાકી જાય એટલે એનો કલર આવો થઈ જાય, અને વ્હાઈટ હોય એટલે કાચી જેમ સમજો. ડેઈલી ડેઈલી ની રોજ રોજ નું રોજ કરવાનું બરાબર, ડેઈલી શેકીન આપવાની, એનો ભઠ્ઠો છે આ, શેકીન જે દાલબાટી ખાવા આવે એની ઉપર ઘી નાખવાનું બરાબર, તળેલી આપણે નથી દેતા, તળેલી નથી આપ નહીં. અને મેં જોયું એમ તમારે કિચન ઓપન છે, ગમે ત્યારે ગમે આવીને ચેક કરવાનું, જોઈ શકે એમ ને, જોઈ શકે ગમે ત્યારે હા, એવું નહીં કે ભાઈ હા બધાની જેવું નથી, નહીં બરાબર, આપણે બધું પ્યોરિટીમાં છે. ઘી વાપરી છીએ એ પણ ગામડે થી બરાબર, હા પ્યોર અમૂલ કે બીજી કોઈ બ્રાન્ડ નથી વાપરતા, આપણી ઘરની જ બ્રાન્ડ. દાળ માં 5 જાતની દાળ હોય અલગ અલગ, એમાં બધું સિંગતેલ માં બને બરોબર, પ્યોર સિંગતેલ, પ્યોર સિંગતેલ માં આ જે ઘાણી નું આવે છે એ જ, હા પ્યોર સિંગતેલ. મિત્રો દાળ બાટી નો એન્જોય કર્યો અમે, ત્યાર પછી મને એમ થયું કે આ મેસેજ તમારા સુધી શેર કરું. અને એક વાત ખાસ, જો તમારે રાજકોટ શહેરમાં પ્યોર રાજસ્થાની ફૂડ વ્યવસ્થિત જગ્યા સાથે અને શુદ્ધતા સાથે જમવું હોય, સારી વસ્તુ ને સારી ક્વોલિટીમાં, તો એકવાર આશુતોષ દાલબાટીમાં જરૂર પધારજો, હું તમને આ જગ્યા રેકમેન્ડ કરું છું. બીજી એક ખાસ વાત, એમના ઓનર છે એમની જોડે વાત કરાવું. તમે ઘી ને તેલ જે યુઝ કરો છો એ અમારા દર્શકોને જણાવો. અચ્છા, આપણે જે ઘી યુઝ કરીએ છીએ, અમારે જેતપુર અમારા એક મિત્રનો ત્યાં તબેલો છે અને સ્પેશિયલ ઓરિજિનલ ઘી ત્યાંથી આવે છે, કોઈ પણ જાતનું ભેળસેળ વગર. અને તેલ જે આવે છે અમારું સ્પેશિયલ અમારા મિત્ર જ છે, અને એનું સ્પેશિયલ ઘાણીનું તેલ આવે છે, અને એટલી અમે ગેરંટી આપીએ છીએ કે લેબોરેટરી ટેસ્ટ કરાવવાની છૂટ, તમારે લેબોરેટરી કરાવી લેવાની છૂટ. કારણ કે જનરલી શું છે કે બધા તેલની અંદર મિક્સિંગ આવે છે, અને સરકાર દ્વારા એવું છે કે હવે 30-35% પામ ઓઇલ એમાં એડ થાય છે, આમાં કોઈ વસ્તુ નહીં, પ્યોર પ્યોર સિંગ તેલ જ. આ ખાસ મેસેજ હતો એટલે જમ્યા પછી તમારા જોડે શેર કર્યો, જરૂર પધારજો ફરી મળ. આ ભાઈ ચૂરમો છે, આ ચૂરમો રાજસ્થાનીમાં પ્રખ્યાત છે, અને એમાં શું છે કે એમાં મુઠિયા બનાવો, મુઠિયા બનાવીને રવો બવો નાખીને કમ્પ્લીટ એને ટાઈટ બાંધી, અને પછી એને શેકવાનું, એને કુકરમાં શેકવાનું, કુકરમાં શેકી અને પછી છે ને એને પીસી નાખવાનું સારી રીતના, પછી એમાં દેશી ઘી ગોળ બધું નાખી ને એને હરકી રીતે બોલું મિલાવટ કરવાનું, તો એ એ ચૂરમું બને. અને જોઈ લેવાનું કે મીઠાશ કેવું છે, કે મોળો તો નથી એમ હોય એવું લાગે તો તમને ફરી ઘી અને ગોળ મલાઈ અને ફરી નાખવાનું, તો એનું ચૂરમું કહેવાય, તો જ એમાં મજા આવે એવું છે ભાઈ. આ રાજસ્થાની ચૂરમું છે, આપણે ઘોરવા જેવી છાશ વાપરી છે બરાબર, બરાબર છે, પ્યોર ઘોરવું એને એડ કરીને બરાબર એની આપણે છાશ બનાવી છે, જે માણસો જમવા આવે અત્યારે ઉનાળાનો ટાઈમ છે, મજા આવી જાય, તો એમને મજા આવે, ઠંડક આવે. મસ્તો બોલતો રેગ્યુલર અહીંયા જમવા આવતા હો છે? હા રેગ્યુલર આવે બરાબર. ટેસ્ટ વાઇઝ કેવું છે? કામકાજ સારું છે, સારું. અને 179 વાળી ડીશ, ફૂલ ડીશ જ લેતા હોય, હા બે બાટીમાં તો ઇનફ થઈ જાય, હા ઇનફ થઈ જાય. અને આમ છાશમાં ભાઈ કીધું એમ ભરવા જેવું કામકાજ કેવું, બધી વસ્તુ નાના નહીં, બહુ બધી વસ્તુ મસ્ત, સ્ટાન્ડર્ડ હા. મિત્રો બહુ ફેમસ થઈ ગઈ તમારી દાળ બાટીની, તો આજે હું ટેસ્ટિંગ કરવા આવ્યો હતો એટલે મને થયું કે મારા જે મિત્રો વિડીયો જોતા હોય એમના માટે આપણે કઈક નવું લઈ આવીએ. તો મેઈન તો મને ટેસ્ટ કર્યા પછી આ જગ્યાએ બહુ ગમી, પ્લસ રાજકોટ શહેરની અંદર છે તમારું, એટલે કોઈને નાના મોટા ફંક્શન કરવા છે કે બર્થડે પાર્ટી કરવી હોય તો એ પણ શક્ય થઈ શકે, થઈ જશે બરાબર. આપણી પાસે ટોટલ અત્યારે 50 જણાની કેપેસિટીનું સીટિંગ એરેન્જમેન્ટ છે,
અને સ્પેશિયલ કોટામાં ગ્રુપ સર્કલની કોઈ આવતું હોય તો એમાં સ્પેશિયલ આપણે બેનિફિટ કરી આપશું. બરાબર, કોઈ ગ્રુપ બુકિંગ કરાવે તો એમને બી ડિસ્કાઉન્ટ કરાવી આપો. અત્યારે તમે શું રેટમાં? અત્યારે આપણે અનલિમિટેડનો ચાર્જિસ છે 230 રૂપિયા, એમાં બધું અનલિમિટેડ આવે છે. બરાબર છે. અને બીજી એક ફિક્સ ડીશ આવે છે, એના છે 180 રૂપિયા છે ફૂલ ડીશના. બરાબર છે. એમાં શું શું? એમાં છે આપણે બે બાટી આવે છે ટોટલ, 250 ગ્રામ દાળ આવે, 500 ગ્રામ દાળ આવે છે, 250 ગ્રામ ચૂરમું આવે છે, લસણની ચટણી આવે છે, સલાડ આવે છે, છાશ કે પાપડ આવે. બરાબર. વન ટાઈમ. પછી જો કંઈ એમાં જોતું હોય તો પછી 100 નો ચાર્જિસ લાગે. બરાબર. અને અનલિમિટેડમાં કોઈ જાતનો ચાર્જિસ નથી. મારા ખ્યાલથી બે બાટી તમારી જે આવે છે ને દાળ આવે છે ને એ મોર ઇનફ છે એક વ્યક્તિ માટે, એમાં કાંઈ ન ઘટે. અને મિત્રો, તમારે કોઈને બર્થડે છે, ઇવેન્ટ્સ છે, નાના મોટા ગેટ ટુગેધર કરવા હોય ને તો રાજકોટ શહેરમાં બહુ સારી જગ્યા છે અને શહેરની વચ્ચોવચ્ચ છે, એટલે તમારે પણ ગમે ત્યારે આનો લાભ લેવો હોય. ફૂડી ફેમિલી, આપણી રાજસ્થાની દાલબાટીની ડીશ તૈયાર થઈ ગઈ છે, આપણી સામે છે. તમે જુઓ, 500 ગ્રામ તો ભાઈ દાળ આવે છે ડીશની અંદર, બે બાટી આવે છે, 250 ગ્રામ ચૂરમું આવે છે, કોરવા જેવી છાશ આવે છે. આપણે એક બાટીનો ભૂકો કરી નાખ્યો છે, હવે ટેસ્ટિંગ કરીએ કેવું છે કામકાજ. સાથે જુઓ, ચાર જાતના તો સલાડ આવે છે, ટામેટા છે, ડુંગળી છે, લસણની પ્યોર ઓથેન્ટિકેટ લસણની ચટણી છે, કાંઈ ન ઘટે. જુઓ, મોઢામાં પાણી આવી જાય. સાથે લીંબુ છે અને ચૂરમું તો તમને મેં બતાવ્યું, પ્યોર દેશી ઘીનું રાજસ્થાની ચૂરમું છે, 250 ગ્રામની ક્વોન્ટિટી આવે છે. હવે આ 500 ગ્રામ ભાઈએ દાળનું જોવો મોટું બધું કમદળ ભરીને આપી દીધું છે. હવે આપણે ટેસ્ટ કરીએ. આની ઉપર હજી ભાઈ આમાં ઘી નાખીને આપશે. આ સિસ્ટમ છે, કોઈ પણ કસ્ટમર આવે ઉપર દેશી ઘી નાખીને જમાડવામાં આવે છે. ભાઈએ આપણે ઘી પણ અંદર બતાવ્યું હતું, પ્યોર ગામડેથી લઈ આવે છે, સારી ક્વોલિટીનું. ગમે ત્યારે આવીને અહીંયા ઓપન કિચન છે, તમે એનો આનંદ લઈ શકો. હવે પ્રોપર મિક્સ કરી લો અને હું તમને ટેસ્ટ કરીને બતાડું કેવું છે કામકાજ. મને તો આની જે અરોમા આવે છે ને મિત્રો, ભૂખ ખુલી ગઈ, ભૂખ સમજ્યા. સૌથી પહેલા તમે લોકો ટ્રાય કરો, હવે હું ટેસ્ટ કરું બાપા સીતારામ. મેં તમને પહેલાંય કીધું હતું ને, મોઢામાં મૂકશો ને માઉથ વોટરિંગ થઈ જશે. એમની જે પંચરત્ન જેવી દાળ છે ને, પ્યોર રાજસ્થાનની દાલબાટીની, 5 જાતની ભાઈ દાળ નાખી, ઉપર દેશી ઘીની જે અરોમા આવે છે ને, ક્લાસ 1. હવે આપણે આમનું ચૂરમું ટ્રાય કરી લઈ. 180માં મિત્રો 250 ગ્રામની ક્વોન્ટિટીમાં ચૂરમું આપે. આપણે ઘણા બધા દાલબાટીના શૂટ કર્યા, આ જગ્યાનું ચૂરમું ક્લાસ 1. આમ નજીક રાખશો ને ખાલી, દેશી ઘીની તમને અરોમા ફીલ થશે. બે બાટી છે, આટલી બધી દાળ છે, ઘોરવું આપે છે, લસણની ચટણી છે, કાંઈ ઘટે નહીં. તો પહોંચી જાઓ મિત્રો આ જગ્યાએ દાલબાટીની એન્જોય કરવા માટે. અને સૌથી મોટી વાત, રાજકોટ શહેરની અંદર છે, શહેરની વચ્ચોવચ્ચ આવેલી છે. સ્ક્રીન પર તમને ડિટેલ દેખાશે, ત્યાં જઈ અને પહોંચી જાઓ. અને મિત્રો, ગ્રુપ બુકિંગ કરાવી શકો છો. ભાઈ અરે વાત થઈ હતી આપણે, ગ્રુપ બુકિંગમાં પણ તમને સારો એવો બેનિફિટ કરી દેશે. આવા જ વિડીયો લઈને આવતા રહેશું, ફરી ક્યાંક નવી જગ્યાએ મળશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી હું આ ફૂડને એન્જોય કરું. તમે લોકો એક કામ કરી નાખો, આ વિડીયોને તમારા ફૂડી ફ્રેન્ડ જોડે શેર કરી નાખો, એટલે મેક્સિમમ લોકો આ દાલબાટીનો આનંદ લઈ શકે. ફરી નવી જગ્યાએ નવા લોકેશન પર મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, બાપા સીતારામ, જય હિન્દ.